હેલો મિત્રો, ફરી એકવાર આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે. મિત્રો, જે સમાચારની સમગ્ર ગુજરાત રાહ જોઈ રહ્યું હતું તે સમાચાર ફાઇનલી હવે આપણા સુધી પહોંચી ગયા છે કે ધોરણ 10ની માર્ચ 2023ની જે બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી તેનું જે પરિણામ છે તે આગામી 25 તારીખના રોજ સવારે 8 વાગ્યે જાહેર થવા જઈ રહ્યું છે. તેની જે ઓફિશિયલ નોટિસ છે તે ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે બીજા વર્ષોની સરખામણીમાં કોરોનાને લીધે ધોરણ 10ના જે વિદ્યાર્થી છે તેની સંખ્યા થોડી વધારે હતી. અંદાજિત 10 લાખ વિદ્યાર્થીઓએ આ ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા છે તે આ વર્ષે આપેલી છે. એટલે 25 તારીખે સવારે 8 વાગ્યે વેબસાઇટ છે, ખાસ નોંધી લેજો, www.gseb.gujarat-secondary-education-board.org ઉપર તમે જે તમારી હોલ ટિકિટની અંદર સીટ નંબર આપેલો હોય તે સીટ નંબરમાંથી સર્ચ કરીને આજે ઓનલાઈન પરિણામ છે તે જોઈ શકશો. અને શાળાએ તમને 2 દિવસ પછી અથવા 1 દિવસ પછી તે પરિણામની જે નકલ છે તે લેવા માટે આમંત્રિત કરવામાં આવશે. અને બીજી એક વાત કે આ વર્ષે જે નવી વાત છે કે વોટ્સઅપ નંબર આપેલો છે 63-57-30-09-71. આના ઉપર જો તમે તમારો સીટ નંબર વોટ્સઅપની અંદર સેન્ડ કરશો તો પણ તમને તમારું જે રિઝલ્ટ છે તે વોટ્સઅપની અંદર મળશે. ઘણીવાર એવું બને કે એક સાથે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ પરિણામ જોવા માટે પ્રયત્ન કરતા હોય તો તેની જે વેબસાઇટ છે તે ડાઉન થતી હોય છે અને બધા વિદ્યાર્થીઓને જે તાલાવેલી હોય છે પરિણામ જોવાની તો સમયસર જોઈ શકે એ માટે બોર્ડ દ્વારા એક સારું જે આ પગલું છે તે ભરવામાં આવ્યું છે. વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરશો તમારો સીટ નંબર તો પણ તમને જે તમારું પરિણામ છે તે મળશે. અને ઘણીવાર એવું પણ બને છે ઓનલાઈન જે પરિણામ આવ્યું હોય તે માર્ક્સ અપલોડ કરવામાં આવ્યા હોય છે એટલે કદાચ ક્ષતિ રહેવાના ચાન્સીસ બહુ ઓછા રહેતા હોય છે, છતાં પણ શાળાએથી તમને જે માર્કશીટ મળશે તે ફાઇનલ હશે. પણ ઓનલાઈન પરિણામની અંદર પણ કદાચ 10 લાખ વિદ્યાર્થીઓએ 10 વિદ્યાર્થીઓની અંદર શાયદ મિસ્ટેક આવતી હોય છે એનો પણ ચાન્સ બહુ ઓછો છે. એટલે ઓનલાઈન તમે જોશો તે ફાઇનલ જ પરિણામ જે છે તે તમને મળશે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે કદાચ તમારા ધાર્યું હોય એ પ્રમાણે પરિણામ ન આવે તો આ તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી. અને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 10મા ધોરણની અંદર 2 વિષયમાં જે વિદ્યાર્થીઓ ફેલ હોય તે વિદ્યાર્થીઓ ફરીવાર જૂન મહિનામાં જે પરીક્ષા છે તે આપી શકે અને ફરીથી જે રેગ્યુલર વિદ્યાર્થી હોય તેમની સાથે જોડાઈ શકે છે. એટલે પરિણામ સારું આવે, તમારી મહેનત હશે એ પ્રમાણે પરિણામ તમને મળવાનું છે. અને સામાન્ય રીતે બધા પેપર પણ ઇઝી હતા એટલે આઈ હોપ કે તમે બધાએ જે પરિણામ ધાર્યું હોય એ જ આવે. અમારી ચેનલ તરફથી મારા તરફથી તમને બધાને ખૂબ શુભકામનાઓ તમારા થકી આપણા શહેરનું, આપણા ગુજરાત રાજ્યનું, ભારત દેશનું, સમગ્ર દુનિયાનું નામ રોશન થાય, તમારા મા બાપનું નામ રોશન થાય, તમારા સમાજનું નામ રોશન થાય એવી શુભેચ્છાઓ. જીવનની અંદર આગળ જે પણ કરો તેમાં પ્રામાણિકતા જાળવી રાખજો. ભગવાન તમને જરૂરથી સફળતાના જે શિખરો છે તે સર કરાવશે. ફરી વાર તમને બધાને વિશ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, ગુડ લક. ભગવાન તમારી જે ઈચ્છાઓ છે, મનોકામનાઓ છે તે ફળીભૂત કરે. પણ જો ધારેલું પરિણામ ન આવે તો પણ આ જીવનની પરીક્ષા નથી, માત્ર બોર્ડની પરીક્ષા હતી. આ માનીને જે પણ પરિણામ આવે તેને સહજ સ્વીકારીને જીવનની અંદર આગળ વધવાનો પ્રયત્ન કરો. અને ખાસ યાદ રાખવું કે કઈ એવી ફિલ્ડ છે જ્યાં હું જાઉં તો મારી જે સમગ્ર ઈચ્છાઓ છે તે પૂરી થશે. તો ખાસ ફરી એકવાર આપ સૌને ખૂબ શુભકામનાઓ. બીજો કોઈ પણ પ્રશ્ન હોય ડિસ્ક્રિપ્શનમાં અમારી સમગ્ર ટીમના નંબર આપેલા હશે, તેના ઉપર પણ જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. આજ સુધી આપ સૌ જે પ્રમાણે સપોર્ટ આપતા આવ્યા છો એ જ પ્રમાણે આપવાલ પણ આપતા રહેશો એવી અમને આશા છે. આપ સૌનો ખૂબ આભાર.